નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારું અને તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર ઇદ્રીશ મેમણ સાથે બનાસકાંઠાથી. કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે મામલતદારના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે કાંકરેજ મામલતદાર MT રાજપૂતના અધ્યક્ષ સ્થાને 7મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટોટાણા ક્લસ્ટરના 12 ગામોના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને તેમના હકના લાભો આપવા ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરાવી, ગરીબોને હાથોહાથ લાભો આપીને વચેટિયા પ્રથા નાબૂદ કરી છે. લોકોને ઘર આંગણે જ સરકારશ્રીની યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહાય, દિવ્યાંગ સહાય, રેશન કાર્ડ, આરોગ્ય સહિતની 56 જેટલી સેવાનો લાભ અપાય છે. આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. ગામનો છેવાડાનો વ્યક્તિ પણ સરકારશ્રીની યોજનાઓમાંથી વંચિત ના રહે તે આ સરકારની નેમ છે. કોરોના કાળમાં અવસાન પામનાર મૃતકોના વારસદારોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત રૂપિયા 50,000 સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિધવા સહાયના હુકમો અને આંગણવાડીના બાળકોને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ સુખદેવસિંહ સોઢા, તાલુકા પૂર્વ પ્રમુખ હરગોવનભાઈ શિરવડિયા, કિશોરભાઈ પ્રજાપતિ, ટોટાણા સરપંચ, મામલતદાર MT રાજપૂત ભરતભાઈ શાહ, આરોગ્ય હેલ્થ ઓફિસર જગદીશભાઈ ડોડિયા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇદ્રીશ મેમણ, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા.